तक्षशिला स्कूल हड़वल अंदर ऑनलाइन टीचिंग में आपको हार्दिक स्वागत है। हूँ मेहुल धोराणा आप सब हार्दिक स्वागत करूँ छू। आप इंग्लिश विषय अंदर बे कार्ड सीखी चुका है, सादो वर्तमान कार्ड और सादो भूतकाल। हमें आगे तीजो कार्ड आए थे सादो भविष्य कार्ड, एट द सीम्पल फ्यूचर टेन्स, सादो भविष्य कार्ड। दरेक वक्त आप जो है कि कार्ड की महत्वता शू है, એટલા માટે ધ્યાનથી અને શાંતિથી આપો વિડીયો જુઓ અને આનો અભ્યાસ કરો। આપણે સૌથી એવી પદ્ધતિથી આપણે ભણાવીએ છીએ, એવી ટ્રાય કરીએ છીએ કે જેથી કરીને તમને સરળતાથી આ બધા જ કાર્ડ છે એ તમને યાદ રહી જાય। એટલા માટે તે મહત્વનું છે કે આપણે કાર્ડને સૌ પ્રથમ શીખીએ। તો એ વખતે આપણે બે કાર્ડ પૂરા કરી ચૂક્યા, સાદો વર્તમાન કાર્ડ અને સાદો ભૂતકાળ। હવે આગળ ત્રીજા કાર્ડ વિશે આપણે આજે અભ્યાસ કરીશું, જેનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, કે સાદો ભવિષ્ય કાળ। આપણે ભૂતકાળમાં જોયું હતું, વર્તમાન કાળમાં જોયું હતું કે એ નામના આધારે આપણને એની થોડી વ્યાખ્યા એની ડેફિનેશન આઈડિયા કે વર્તમાન કાળ આવે તો આપણને ખબર પડે કે વર્તમાનની ક્રિયા છે, ભૂતકાળ આવે આપણને ખબર પડે કે ઘટના પૂરી થઈ ગઈ છે, અને હવે નામ આપ્યું છે ભવિષ્ય કાળ। ભવિષ્ય એટલે પરત આપણે 50% જે ઘટના બનવાની છે, એટલે એને ખાસિયત એના ત્રણ ડિપાર્ટમેન્ટ માટે કે અહીંયા વચ્ચે એટલે સાદો વર્તમાન કાળ, મતલબ કે વર્તમાન કાળ, અને આમ કહ્યું એટલે આ ઘટના બની ગઈ એટલે ભૂતકાળ, અને આ બાજુ આવે એટલે એને શું કહેતા પણ કે ભવિષ્ય કાળ। ત્રણેય કાળ આપણને લાઈન ટુ લાઈન યાદ રહી જાય એટલા માટે છે તો આપણે આજે અભ્યાસ કરીશું સાદા ભવિષ્ય કાળની અંદર। તો કાળનું મહત્વ વારંવાર આપણે કહીએ છીએ ઘણું બધું છે, અને કાળને યાદ રાખવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે, કયું કે ક્રિયાપદ, પછી કાળની વાક્ય રચના, અને ત્રીજું આવે છે ઓળખ સૂચક શબ્દ। આ ત્રણ વસ્તુ તમે યાદ રાખો એટલે ઓટોમેટિક આપણને આખો કાળ યાદ હોય છે। તો ચાલો આપણે જોઈએ, સૌ પ્રથમ તો કે પહેલા વાત કરી હતી દરેક કાળની અંદર ત્રણ પ્રકારની વાક્ય રચના, હકાર નકાર અને પ્રશ્ન। તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ કે હકારની વાક્ય રચના, દરેક કાળની અંદર એ ત્રણે ત્રણ વાક્ય રચના આવશે જેનો આપણે અભ્યાસ કરીશું। તો એમાં યાદ રાખવાનું કે આપણે સૌ પ્રથમ કીધું કે ક્રિયાપદ, તો ક્રિયાપદના આધારે જ આપણને ખબર પડીએ કે કયો કાળ, અને બીજું તો કે હવે એના કુટીના રૂપો પણ એની સાથે આવે તો મહત્વનું છે કે ક્રિયાપદ। આપણે સાદા ભવિષ્યકાળની અંદર જોઈએ તો સૌ પ્રથમ આપેલી છે હકારની વાક્ય રચના, નકાર તો આપણને ખબર જ છે કે જે સાદું સિમ્પલ વાક્ય હોય, અને નકાર એટલે કે જેમાં આપણે ના પાડવાની હોય, અને ત્રીજું પ્રશ્ન કે જેમાં આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય, એ ત્રણે ત્રણ આપણને ખબર જ છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ હકારની વાક્ય રચના, એટલે હકારની વાક્ય રચનામાં શું આવશે, તો દરેક વખતે આપણે કહીએ છીએ કયું, તો કે કરતા, કર્મ, અન્ય શબ્દ, આ બધામાં સેમ જ આવશે, એમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી। આપણે યાદ રાખવાનું હોય તો મહત્વનું કે એનું ટુ બી નું રૂપ અને એની સાથે ક્રિયાપદનું રૂપ કયું આવશે, એટલે આપણે આ બે યાદ રાખશું। આની અંદર તો ભવિષ્યકાળે તો અત્યારે જ આપણે બી કાળમાં જોયું કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા યસ ટી યસ વાળું વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં શું હોય તો ભૂતકાળનું રૂપ, આમાં સાથે શેલ અને વીલ પણ આવ્યું, આપણે જોઈ લઈએ અહીંયા કે શેલ અને વીલ પણ આવ્યું, અને એની સાથે ફરજિયાત શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ, મતલબ કે વી વન વર્ગનું પેલું સ્વરૂપ, એટલે કે વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, તો શેલ અને વી પાછું અહીંયા બે, તો આપણે એ પ્રશ્ન થાય કે જ્યારે ક્યારે શેલ વાપરશું ક્યારે વી વાપરશું, એ તો પ્રશ્ન આપણા મનની અંદર તરત થાય કે બી એવા આગળ કરતા એવું કયા કરતા હોય ત્યારે શેર મૂકવું, કયા કરતા આપેલા હોય ત્યારે વીલ મૂકવું, ત્યારે શું કરવું, આ પ્રશ્ન આપણે તરત થાય, તો આપણે એમાં યાદ રાખી લઈશું આ બે માંથી, એટલે કે શેર યાદ રાખી લઈએ આપણે બી યાદ રહી જાય, દરેકમાં યાદ રાખવાનું તો બી અહીંયા ઓપ્શન નહીં પડે કોઈ પણ પ્રકાર, એમાં તો એક યાદ રહી જાય બીજું ઓટોમેટિક યાદ રહી જાય, અને એમાં દરેક વખતે આપણે શું યાદ રાખવાનું હોય તો કે સર્વના પડતા તરીકે શું હોય એના આધારે આપણે વિભાજન ફાળવવાના હોય, એ ક્રિયાપદનો રૂપ હોય તો બીનું રૂપ હોય, એટલે એક યાદ રહી જાય એટલે બીજું યાદ રહી જાય, તો શેર નું પહેલા યાદ રાખી દીધું એની સાથે પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ અને પ્રથમ પુરુષ બહુ વચન એટલે કે બી, આ બંનેની સાથે શું આવશે શેલ આવશે। અત્યારે ઘણી બધી વખત ઘણી ગ્રામરની અંદર ઘણી બધી એવી વાત પણ કરવામાં આવી છે કે હવે સેલનો ઉપયોગ જે છે બહુ નહીં વધતા છે, ક્યારે તો કે સેલ અને બીનો ઉપયોગ આઈ અને બી જે છે એની સાથે મોટા મોટે સૌથી બધો ઉપયોગ થતો હોય તો એ પ્રશ્નાર્થમાં સૌથી વધારે થાય, નોર્મલી આપણે વાક્ય જોઈ લઈએ છીએ કે આઈ સેલ બી સેલ એવું,
छता पण आपणे जो है मोटा भागे बधी जगह एमी नो उपयोग थाय सेल नो भागे उपयोग थाय छता पण आपणे एने याद राखवू पड़शे के आ एने बी साथे आपणे सेल लखी शके एमां काई खोटू नथी आपो कोई खोटू पाड्यु के नहीं अने क्यांक आपणे जो काई छे आपणे तो काई बी लावे तो बी ले आवी शके पण आ लिंक नो अलग थी उपयोग होय तो आ एने बी साथे ज्यारे प्रश्नार्थ खबर અને રીટર્ન આપવા પાછો મતલબ કે ભૂતપૂર્વ દંતમાંથી ભૂતકાળનો રૂપ શું થાય ભૂતકાળમાંથી મૂળ રૂપ શું થઈ એવું છે કારણ કે આપણો ટોપિક 12માં ની અંદર કેન્દ્ર ટેન્સ વાળો હોય મતલબ ડુએસ ડાયરેક્ટ ટેન્સમાં જે કાળ પરિવર્તન આવે એના માટે કારણ કે ઘણી બધી વખત આવું આપેલું હોય મતલબ કે સાદા ભવિષ્યકાળનું વાક્ય આપેલું હોય મૂળ રૂપ નહીં તો એમાંથી આપણને સાદા ભૂતકાળનું બદલવું હોય તો ઈ ક્રિયાપદનો આપણને ભૂતકાળનું રૂપ આવવું જોઈએ મતલબ કે રીટ હોવું જોઈએ અને ઘણી બધી વખત સામે આપણને ફકરાની અંદર આપણો ફકરો જે છે એ સાદા ભૂતકાળનો આપેલો હોય તો એમાં આપણે બધે જોઈએ કે કેવું આવે તો કે સાદા ભૂતકાળનો માધ્યમ આવે હવે એમાંથી આપણે સાદા ભવિષ્યકાળમાં બદલાવવાનું કીધું હોય તો સાદા ભવિષ્યકાળમાં બદલાવવાનું કીધું હોય તો એ ભૂતકાળના રૂપનું આપણે શું આવડું જોઈએ મૂળ રૂપે આવડું તો થાય એટલે યાદ રાખવાનું છે ત્રણે ત્રણ રૂપ આપણને આવડવો જોઈએ આગળ જતા ત્યાંથી પાછળ આવતા પણ આપણને આવડવો જોઈએ જે આ મહાવરો આપણે વારંવાર કહીએ ત્યારે જ ક્રિયાપદ ની ખબર આપણને પડે કે મૂળ રૂપ જે ભૂતકાળે ભૂતપૂર્વ છે કોઈ કે કાંઈ આવડે નહીં આપણે ગોખણ પણ કરી લઈએ આખા ક્રિયાપદો મહત્વના છે આવો આપણે બરાબર ગોખી લઈએ પાકા કરી લઈએ એટલામાં કંઈ થઈ જવાનું છે કારણ કે ક્રિયાપદ ઘણા બધા લિમિટેડમાં હોય તો એ ઉદાહરણમાં બોર્ડ ઉપર લખી નાખે કે આટલા ક્રિયાપદો છે આનો મૂળ રૂપ ભૂતકાળે ભૂતપૂર્વ આટલું યાદ રાખવું બધાવીએ પણ એવું નથી ક્રિયાપદ કોને કહેવાય આપણે કીધું ને ક્રિયા આપણે ઘણા બધા પ્રકારની ક્રિયા કરી છે એટલે ભૂતકાળનો રૂપ એકમ એટલે ભૂતપૂર્વ થતી આ ત્રણે ત્રણ જેમાં આપણે કાંઈ ક્રિયા કરી છે એમાં એવી રીતના ત્રણે ત્રણ રૂપ આપણને આવડવા જોઈએ કારણ કે આપણે કાળમાં જોઈ લીધું કે ભાઈ મૂળ રૂપ ને ભૂતકાળ આ બે તો અત્યારે ખાસ આવી ગયા ત્રણ કાળમાંથી બે તો આવી ગયા કે મૂળ રૂપ ને ભૂતકાળનો રૂપ આપણને ખબર હોય છે કારણ કે સાદા વર્તમાન કાળને મૂળ રૂપ આવ્યું ને આમાં પણ ફરીથી મૂળ રૂપ આવ્યું તો આપણે એ રહી જશે કારણ કે આ અલગ જ છે શેર મિલાવે આપણે તરત આવી ગઈ કે આ ભવિષ્ય કાળે પણ એની સાથે આવતું ક્રિયાપદ કયું છે એ મહત્વનું છે એટલા માટે તેને આપણને ખબર હોવી જોઈએ કે ક્રિયાપદમાં શું આવશે મૂળ રૂપ આવશે આ બધેમાં સિમિલર મતલબ સેમ ટુ સેમ જ છે કર્તા કર્મ અન્ય શબ્દ એને આપણે દરરોજ વાક્ય જોતા દેખે આપણે ખબર પડી જાય કે આ કયું કર્તા એના કર્મ અન્ય શબ્દ તો મહત્વનું યાદ રાખવાનું હોય તો એ આ ક્રિયાપદ અને આની સાથે ઉમેદનો રૂપે પૂછ્યા અને લે ખાસ આપણે યાદ રાખેલી છે કે સાદો ભવિષ્ય કાળ આવે એટલે માઇન્ડ મિરર એ કહ્યું છે સેલ મિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ હવે આપણે વાક્ય જોઈએ કે સી વી સિંગ અ સોંગ ટુમોરો કે તેણી આવતી કાલે ગીત ગાશે મતલબ કે ભવિષ્યમાં થઈ ગયું અને ભવિષ્ય જે છે એનું ખાસ એનું ઉપયોગ યાદ રાખવાનું ભવિષ્યમાં બનતી ઘટના બનશે કે નહીં બને એની માટે થઈને આપણે કોઈ ગેરંટી નથી કરતી આપણે અત્યારે જે આપણે કે કાલે વરસાદ થશે થાકે ખરો ને ન પણ થાય જે આપણી શું દર્શાવે સંભાવના દર્શકો કાળ એવું કહી શકાય કારણ કે સંપૂર્ણ દર્શકો એવું આપણે કહી કારણ કે આપણી હાથમાં નથી આ ગીત ગાવાનું એને કહી ગળું ખરાબ થઈ ગયું હોય તો એવું નહીં કરે આપણે તો કહીએ ને કદાચ કાલે એની હરીફાઈ હોય એમ કહી કે આ વ્યક્તિ કાલે ગીત ગાઈશ કોઈ હતી ખાલી કદાચ એને રાતમાં ગળું ખરાબ થઈ ગયું કંઈક પ્રોબ્લેમ થઈ ગયું તો એ ન પણ ગાય એટલે કે સંભાવના દર્શકો આ કાઢે આપણે ખાલી કહી જ શકીએ કે આ થશે થશે કે નહીં થાય એની કોઈ ગેરંટી વોરંટી હોતી નથી એટલે સંભાવના દર્શાવે છે આ ખાસ એને યાદ રાખો એમાં આપણે અગાઉ અભ્યાસ કરશું એ ફાવશે જો તો વળો કે આપણે ઘણી બધી વખત રમત પણ રમતા હોય જો આમ થાય તો એ આમ થાય જો તો વળો એનો પણ એમાં ઉપયોગ થાય આપણે ઘણી બધી વખત કહે કહેતા જોઈએ કે ઇફ યુ વર્ક હાર્ડ આઈ ડુ યુ કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ
જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થઈ જશો એટલે આને ખાસ યાદ રાખવાનું છે મહત્વનું કે સંભાવના દર્શક હોય તો કે સંભાવના એ એક હોય કે જો મહેનત કરશો તો પાસ થશો મહેનત કરો તો થાક ન મહેનત કરો તો આપણે આ તો વાક્ય છે એનું દરેક વખતે આપણને કહેવામાં આવે મહેનત કરો પાસ થઈ જશો મહેનત કરો આપણે સારા માર્કે આવી જશે તમે કે જોબ લાગી જશે બહુ કહેતા હોય તો મહત્વનું કે આપણા ઉપર ડિપેન્ડ કરે આપણે મહેનત કરવી કે નહીં બાકી તો આવો તો ઘણા બધા આપણે મેં ઉદાહરણ કે એની જેમ કે આપણે મહેનત કરશું તો આપણને જરૂર ફળ મળે એના માટે એટલે આને જે રાખો કે સંભાવના દર્શાવતો આ કાર્ડ છે પેલું આમાં કે જો કે સી વિલ સી એસો કુમોરો કે એની આવતી કાલે ગીર રાશ હવે બીજી વાત કરીએ તો એની યાદ રાખવાની તો કે એવી નકાર નકારની વાત કરીએ તો એમાં શું આવશે તો કે દરેક વખતે આપણે જોઈએ છીએ કે આ તો ફરજિયાત હોય મતલબ કે નોટ એ તો ફરજિયાત હોય કે નકાર ના પાડવી એવી નકાર થઈ પછી તો કે આગળ શું આવ્યું અમારે જો ઓલામાં ડો ડસ ડી યાદ રાખવાનું હતું કે થોડાક આપણા માટે અઘરા કરતા હતા આમાં એટલી બધી કોઈ મગજમારી નથી આમાં ખાલી અહીંયા આ એક યાદ રહી ગઈ વાંકી રહેતા કે શેર લઈ લે એટલે બધું મૂળ એટલે જે મૂળ વાંકી રહેતા બદલતી જાય એમાં 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 ફેરફાર કરો એક વાંકી રચના યાદ રહી એટલે પાછળની બે વાંકી રચના આપણને યાદ રહી જાય પછી વધારે કન્ફ્યુઝન નથી જો આમાં નવી શું આવ્યું તો કે નોટ આવ્યું શેર લઈ તો અહીંયા હતા નકાર આવ્યું એટલે મૂળ મૂળ ક્રિયાપદ મોરો કર્મ અન્ય આ બધું છે એવું છે એટલે હવે પછીના જે બધે કારણ આવશે એમાં આવી જ રીતના આવશે જે જે પણ બે કારણ મહત્વના છે વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ કે જેને સૌથી વધારે આપણે યાદ રાખવા પડશે કે જેના આધારે થઈને આપણને ખબર પડે કે જેમાં ભૂલ ન હતા આમાં ભૂલ થવાની સંભાવના ઓછી છે કારણ કે શેલ ને એટલું યાદ રાખો શેલ ને પ્રેમ નું મોટું નકાર આવ્યું તો શેલ ની સાથે શું આવ્યું નોટ ખાલી આવ્યું એટલું ઉમેરવાનું થાય પરીક્ષાની અંદર આવા વાંકો આપેલા હોય છે આપણે પરીક્ષામાં ખાલી જગ્યા પૂછાતી નથી હા સ્પર્ધાત્મક પરીક્ષા આવે એમાં ખાલી જગ્યા પૂછે કે ભાઈ ખાલી જગ્યા આપેલી હોય અહીંયા ધારો કે આપેલી હોય તો અહીંયા ખાલી જગ્યા આપેલી હોય આટલું વાક્ય એ હોય અને વિકલ્પોની અંદર સિંહ ભૂતકાળનું રૂપ સેંગ આપેલું હોય સંઘ આપેલું મતલબ કે ભૂતપૂર્વદંતનું રૂપ છે એ સિંહની આપેલું હોય વીર સિંહ તો એ વખતે આપણે શેના આધારે ઓળખું તો કે અહીંયા આપણું વીર ના પેલા કીધું કે કાળ શેના આધારે ખબર પડશે ત્રણ એક ક્રિયાપદ મતલબ કે વર્ગ બીજો એવા કે રચના થી ધ્યાન ઓળખશો તો શબ્દ જો પરીક્ષામાં આને આને ખાલી જગ્યા હોય અને આવી રીતે કોઈ ઓલા ચાર ઓપ્શન અલગ અલગ એક હોય તોય આપણે એ લઈ લો ટૂંકો હોય એટલે કયા કાળમાં આવે કે સાદા ભવિષ્યકાળમાં સાદો ભવિષ્યકાળ એટલે વીર અને ક્રિયાપદનું મૂળરૂપ એમાં જો લખવાનું એટલે તો એમાં તો તૈયાર વિકલ્પ કોઈ હોય કે જેના અંદર આપણે ખબર પડી જાય કે આ કાળમાં આજે આવે તો જો તમને આખું કમ્પ્લીટલી યાદ હોય તો તમને ખાલી જગ્યા પૂછ્યું એટલે તો આપણા માટે આવું ઈઝી જ લાગે શું કામ કું મોડો દેખે લાગે છે એટલે સાદો ભવિષ્ય કાઢે આવો પછી ઓપ્શનમાં કયા કયા એક મૂળ રૂપ એવું હોય ખાલી મૂળ રૂપ એટલે આપણે તરત એમ કાઢી નાખીએ આવા જવાબ કારણ કે બે થી બે વિકલ્પો તો એવો હોય એમ જ કયા તો કે જેને આપણે કાઢી નાખીએ તો મૂળ રૂપ એવું તો આપણે તરત એમ નથી આ એમાં મૂળ રૂપ આવે પણ એની સાથે શું આવે તો કે શેલ અથવા વીલ આવે આપણે વિકલ્પોમાં જોઈએ કે વીલ સિંગ આવ્યું તો તરત આપણને ખબર હોય કે આ ક્રિયાપદ નું મૂળ રૂપ છે એને યાદ રાખવાનું પાછો એ બોલી જો કદાચ તમને વીલ સેન એસ એન જી એ ભૂતકાળ નું રૂપ થઈ જતો વીલ એને ભૂતકાળ નું રૂપ આવે નહીં એટલે એ વખતે એટલા માટે મેં કીધું કે ક્રિયાપદના રૂપો યાદ રાખવા પડશે ત્રણે ત્રણ રૂપ આપણને યાદ હોય તો જ થાય કારણ કે આની સાથે વીલ સીન એ હોય અને સેલ કે વીલ ગમે તે વીલ અને સીન આપણે એની યાદ વીલ સેન તો આપણે શું કરશું આપણે તે બી તો અમે એમ નામ એમ તો એ વખતે આપણને શું આવડવું જોઈએ ક્રિયાપદનું મૂળ રૂપ તો તરત આપણે ખબર પડે કે આ સિંહ ગયું આ તો ભૂતકાળ હતા આ અનુમાન કઈ હોય તો કે સિંહ હતા એટલા માટે થઈ ખાલી જગ્યા પૂછાય આ આવડતું એટલે આપણા માટે ખાલી જગ્યા આવ ઈઝી થઈ એની વાક્ય રચના આપણે આપણે વાક્ય જ બનાવતો આવડતો હોય તો પછી ખાલી જગ્યાનો પ્રશ્ન જ હોય કારણ કે આપણે વાક્ય બનાવી તો પછી આ ખાલી જગ્યા આપણે લખી તો તરત આપણને એ જે કહ્યું કે સાદો ભવિષ્યકાળ આવે દેના માટે બીજા દેવા કે રત્ન હતી એમાં યાદ રહી કે શેર ની લગ્ન ક્રિયા પદ નું મૂળ રૂપ નકાર હોય તો ઘણી બધી વાર અહીંયા ખાલી કે આમાં કે રે આની અંદર આપણે જોઈએ તો નકાર ની વાત કરીએ જો એમાં કે દેખાય કાય તો કે અહીંયા આપેલું કે યતો વી વાય કાર નેશમન જો આમાં હકાર નથી જોઈએ એમાં આમાં કાંઈ ખૂટે શું ખૂટે આ ખાસ એવું ભૂલવાનું નથી શું ખૂટે તો કે વીર પછી અહીંયા શું આવે નોટ સુકમ કે અનતાની વાકી રહેતા આપણે પરીક્ષાની અંદર આવા ભૂલ ખોડો કર્યા એટલે આપણે નોર્મલ થઈ ગયા આપણે આવડી ગયો આપણે કે તમારે લખી દઈએ પછી અહીંયા આવી ગયા ખબર પડે આ આ તો લખવાનું જ હતું આ તો ભૂલી ગયું જો અહીંયા વાકી રહેતા આપણે હોય કોઈ આપણે જગાડ છે પણ
ખાસી નહી એટલે લખારો તો ફરી જાય શું આવે નોટ આવતી એટલે એ નોટ લખવાનું બાકી હતું તો તમે જ્યારે એમ જોતા હોય ત્યારે તમને આઈડિયા હોવો જોઈએ કે મારી અહીંયા જગ્યાએ ભૂલ થાય મતલબ એ મૂળ રૂપ આવે કે કયું રૂપ આવે એટલે અહીંયા ફરજિયાત શું આવે એ પછી નોટ આવે એટલે ખાસ એને નોટ કરવાનું મતલબ કે નોંધવાનું કે હેતલ વિલ નોટ બાય કાર નેક્સ્ટ મંથ કે હેતલ જે છે એ આવતા નહીં કાર ખરીદશે નહીં એ પછી બીજો નવો શબ્દ કોઈ બધો નેક્સ્ટ પૈસા આગળ દરેક વખતે પછી રહ્યો આ એક વાક્ય રચના અહીંયા કરી દે એટલે બે બે પાછળ અહીંયા રહીએ નકારમાં ખાલી નોટ ઉમેરવાનું અને પ્રશ્નાર્થમાં સેલ બી શું કરવાનું ખાલી આ ગયું આ બે માં ફેરફાર કરો આમાં ક્યાંય આપણે ફેરફાર કરવાનો બીજો આમાં ક્યાંય ફેરફાર નથી આમાં હતું એવી રીતના ખાલી ફેરફાર આપે મૂકે સેલ બી પછી એનો આવે અહીંયા સેલ બી લાગેલી છે કરતા નથી પૂરું થયું આ એક વાક્ય રચના અહીંયા ગઈ એટલે પાછળ ત્રણેય વાક્ય રચના અહીંયા રહી ગઈ એવી રીતના અહીંયા ઉદાહરણ તરીકે આપેલું છે કે વિલ યુ સ્ટાર્ટ યોર વર્ક નેક્સ્ટ યર શું તમે આવતા વર્ષે તમારું કામ શરૂ કરશો તે પ્રશ્નાર્થ છે ફરજે એટલે પ્રશ્નાર્થ વાક્ય માત્ર શું આવે પ્રશ્નાર્થ વાક્ય વિલ આવે ક્રિયા પદ રૂપ આવશે મૂળ રૂપ એ દરેક જગ્યાએ જોઈ લો જો અહીંયા એનું પહેલું પાયા નથી મૂળ રૂપ અને સીન એટલે મૂળ રૂપ ખાસ એને ભૂલો નથી શેરી લાવે ક્રિયા પદ કયું રૂપ આવશે મૂળ રૂપ આવશે એટલે ખાસ એને યાદ કરીને ખાસ જોઈ લેવાનું કયા કાળની અંદર કયું રૂપ આવશે પ્રશ્ન થાય કે શેર બે શું થઈ ગયા આગળ વાત થઈ જાય પૂરી ત્રણે ત્રણ વાક્ય રચના આપણે એક અંદર લઈએ છીએ હવે અહીં આગળ જોઈએ તો હેવ ટુ વાળી વાક્ય રચના અને ગોઈંગ ટુ વાળી વાક્ય રચના આ બંને શું સૂચવે ભવિષ્ય કાળ સૂચવે એટલે ખાસ એની અંદર રાખવાની વિશ્વાસ કે અંદર આવશે તો આપણે ભણવા ખાલી અત્યારે રાખવા આપણે જોઈ લઈએ હેવ ટુ પછી શું આવશે મૂળ રૂપ કોઈ પણ ક્રિયાપદ કેવું રૂપ આવશે મૂળ રૂપ અને એ આને જોઈએ શું કામ તો આગળ ટુ હોય આપણે ભણતા હતા ત્યારે આપણે સાહેબ સ્પેલિંગ માં વાક્ય ટુ પ્લે ટુ સિંગ ટુ બાય ટુ સ્ટાર્ટ આપણે એ ઉપરી જોયું કે આટલું સૂચવે કારણ કે જો આવું અહીં ઉદાહરણ લઈએ ટુ પ્લે એવું આવું આપણે કામ કરે ને કે ટી ઓ પી એટલે વાત ટુ પ્લે એટલે શું આવે કે રમવું ખાલી એટલી જ આપણે ખબર પછી બીજી રીતે આપણે આવી રીતે જોયું ટુ પાછું અહીંયા આગળ ટુ શું આપણે ભૂતકાળ હતો ભૂતકાળ હતો તો આગળ શું આવે નહીં એટલે જો અહીંયા શું હોય હોય જોઈ શકે શું આવે મૂળ રૂપ આવે ખાસ એને કહેવાય કોઈ તો વાળી વાત રચના રહે તો અહીંયા આપણે એની જરા વર્તમાનની કોઈ ક્રિયા ભવિષ્યમાં સૂચવવાની એની જરા આવે એની જરા અને ભૂતકાળની કદાચ સૂચવવાની એટલે શું આવે વોઝ અને વે પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા વધારે પૂછે આ બધા આવી ગયું કેમ નાના ગામને આવે તો એ અત્યારે કોઈ પૂછતું નથી આવું પૂછે એવું ટુ વાળી વાક્ય રચના પાછળ ટુમોરો આપી દીધો આપણે એક જગા એવું ટુ છે અને કયું છે
કે ભવિષ્ય કાળ આપણે તો શેર ની બધું જોઈએ છે શેર ની આવશે એવું આવશે ને એવું તો હોય એવું તો હોય એટલે એની સાથે હંમેશા કઈ આવશે ક્રિયા પદનું મૂળ એવી રીતના હે ગોઈંગ ટુ વાળી વાક્ય ગોઈંગ ટુ આપણે વાક્ય માટે કહીએ ભવિષ્ય શું છે તો આ જો વર્તમાન ની કોઈ ક્રિયા ભવિષ્ય માં શું થવા રહી છે એની સાથે ભૂતકાળ હોય તો અહીંયા વોશ વેર આવે એટલે આને ખાસી અંદર થી આપણું રાખે લેવાનું કે ગોઈંગ ટુ પછી ક્રિયા પદનું કેવું રૂપ આવશે મૂળ રૂપ કારણ કે જો અહીં મેં કહ્યું ટુ હોય અહીં એક નહીં કહ્યું ટુ હોય ટુ આવે એની સાથે કયું આવે ક્રિયાપદનું મૂળ રૂપ આવે જો એમ ની કરાય તો આપણે એમ થી અહીં આયમ ની વડું આયમ ની વડું રૂપ આવ્યું જો આયમ ની વડું રૂપ આવ્યું તો ચાલુ કરવું થઈ ગયું પણ ચાલુ કરવું તો ખરી આવ્યું યાર એની સાથે એમ પછી ટુ પછી ક્યાંય ક્રિયાપદ આવે નહીં એક ને એક વાક્યમાં બે ક્રિયાપદ કોઈ દિવસ ન આવે भविष्य જેના આધારે થઈ આપણે જે મનુષ્યની ઓળખ એના ગુણધર્મો એનો કર્મ એના આધારે આપણે ખબર પડી જાય કે કેવું કામ કરતો હતો એના માટે એના લક્ષણ ગુણો એના પર ખબર પડે એવી જ રીતના સાદા ભવિષ્ય કાળની અંદર પણ એના ઓળખ સૂચક શબ્દો આપેલા છે કે જેના આધારે છે આપણે ઓળખીએ કે આ સાદો ભવિષ્ય કાળ તો પેલો આપણે એમાં ઉમરો ઉમરો એટલે કે આવતી કાળ મૂકી કયું છે પેલા કીધું વાતની ખાલી સ્ટ્રીટ તમારે સમજવાની ખાલી આમ કે એટલે કયો કાળ થાય એટલે ભવિષ્યમાં ભયો એમ કે અત્યારે હાલમાં આમ કે એટલે કયો કાળ વર્તમાન કાળ અને ઘણી કેલી ઘટના એટલે ભૂતકાળ ખાલી એક સ્ટેશન જોઈને આપણે ત્રણ ત્રણ પર આવે આઈડિયા આવી જાય કે કયા કાળની વાત થાય તો પેલું કઈ ગયું હોય ટુ મોરો એટલે કે આવતીકાલે પછી નેક્સ્ટ વાર તમે બધે ભૂતકાળની અંદર એવા કઈ એવા હતા બધે લાસ્ટ લાસ્ટ વીક લાસ્ટ મંથ લાસ્ટ યર બધે એવા હતા એવી રીતના આમ કે નેક્સ્ટ વાર જોઈએ નેક્સ્ટ ડે નેક્સ્ટ મંથ નેક્સ્ટ વીક નેક્સ્ટ ઈયર એટલે કે આવતા વર્ષે આવતા મહિને આવતા અઠવાડિયે આવતા દિવસે એ બધા જે છે આ સૂચવે કયું નેક્સ્ટ ડે કે આવતા એવી રીતે આગળ મોકલ્યો કે ઇન ધ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં હવે આગળ એવું કે ઇન 2021 મતલબ કે 2021 માં જો અત્યારે નથી ઓલામાં જોયું તો આપણે ભૂતકાળમાં કહ્યું હતું અહીંયા 2011 આપેલું હોય તો એ ઘટના કેવી હતી પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ હતી એટલે 2011 હતી 2021 આવ્યું નથી તો ભવિષ્યની ઘટના ભવિષ્યના કોઈ અહીંયા સાલ આપેલા હોય આપણે અત્યારે વર્તમાનમાં હોય એ સિવાયના ભવિષ્યના ગમે તે કોઈ પણ પ્રકારનું અહીંયા વર્ષ સાલ આપેલું હોય 2021 22 25 2050 એ પણ શેમ આવે ભવિષ્ય કારણ એવી રીતના કમિંગ શું તો આપણે ઘણી જોઈએ તો આવું શું તો કે આપણે કોઈ નવું મૂવી આવવાનું હોય તો એમાં આપણે જોઈએ છીએ આમાં લખેલું કમિંગ શું આટલી એપ્રિલ કે આટલો આટલો મહિનો આટલી તારીખ એવું આપેલું હોય કમિંગ શું એ પણ શેમ આવે ભવિષ્ય કાળ શું જોઈએ એટલે ખાસ એના ઓળખ સૂચક શબ્દ યાદ રાખી લેવાના કે જેના આધારે છે આપણને આખો કાળ યાદ રહીએ મહત્વનું તો કે બે પોઈન્ટ હતા સાદા ભવિષ્ય કાળમાં શેર રહી અને ક્રિયાપદનું મૂળ આ બે યાદ રહી જાય એટલે આપણે પેલાનો સાદો ભવિષ્ય કાળ યાદ રહી અને પછી કંઈક વધારાનું મળીને એ આ બે વસ્તુ યાદ રાખો ભવિષ્યમાં મૂળ રૂપ એટલે ત્રણે ત્રણ વાક્ય રચના આપણને યાદ રહી જવી જોઈએ અને એની સાથો સાથ આ ઓળખ સૂચક શબ્દો પણ કે જેના આધારે થઈ આપણે આખે આખો જે કાળ છે એ સારી રીતે સમજીએ કે સેલ નું ખાસ યાદ રાખવાનું કે આ અને બી સાથે શું આવશે સેલ આવશે જે સૌથી વધારે પ્રશ્નાત્મક થઈ છે અને વીલ છે એ સિવાયના બધા પ્રકારના સવર્ણમાં આવે મતલબ કે આના આ બી સિવાયના કઈ આવે તો કે હી સી એ યુ અને જે આની સાથે શું આવશે વી આવશે અને આ અને બી એની સાથે સેલ આવશે અહીં એવી કહ્યું કે કયા કયા ઓળખ સૂચક શબ્દો હોય કે જેના આધારે એ પાછળ આપેલ હોય તો આપણે સમજી શકી સારી રીતે નકાર આવ્યું તો અમારે ઉમેરવાનું નોટ ભૂલવાનું નથી પ્રશ્નાર્થી સેલ બીને ખાલી શું કરવાના આગળ રાખી લો એટલે કે કોને ત્રણ વાક્ય રચના યાદ રહીએ ભવિષ્યકાળ એટલે સેલ બીને મૂળ નકાર એટલે એમાં નોટ ઉમેરવાનું અને પ્રશ્નાર્થ એટલે સેલ બીને આપણે લઈ લો એટલે સાદો ભવિષ્યકાળ કમ્પ્લીટલી આપણને આવડી જાય